तो विद्यार्थी मित्रों, हवे आपणे पेज नंबर स्वापोथीमां पेज नंबर 48 पर घड़ियाळना केटलाक दाखला शीखीशुं। बराबर, तो अहींया आपणे पहेलो दाखलो जोईए। किंजले रात्रे 8:15 वाग्याथी 9:30 वाग्या सुधी गृहकार्य कर्युं, तो तेणीए केटलो समय गृहकार्य कर्युं? तो हवे आपणे अहींया शुं करीशुं? तो एनी बादबाकी करीशुं। तो विद्यार्थी मित्रों, अहींया आपणे शुं करीशुं? सौथी पहेला तो जुओ, तमे कलाक अने मिनिट एम तमने आप्युं छे टाइम। बराबर, तो आपणे सौथी पहेला बे भाग पाड़ी दईशुं, कलाक अने मिनिट। हवे शुं कीधुं छे? अहींया 8:15 वाग्याथी 9:30 सुधी गृहकार्य कर्युं, एटले के मोटी संख्यामांथी नानी संख्या बात करीशुं। तो अहींया आपणे 9 छे कलाकना ખાનામાં લખીશું, અને 30 આપ્યું છે મિનિટ છે એટલે મિનિટના ખાનામાં લખીશું, ઓછા 8 અને કેટલા છે 15 મિનિટ। હવે એની બાદબાકી કરીએ આપણે। તો ચલો, હવે 0માંથી 5 જશે ને એટલે 10માંથી 5 જશે, આગળથી 10 કો લેવો પડશે એટલે 3ના આગળની સંખ્યા 2 થશે। બરાબર, તો હવે 10માંથી 5 જાય તો 5, 2માંથી 1 જાય તો 1, 9માંથી 8 જાય તો 1। तो तेने गृहकार्य केटलो समय गृहकार्य कर्यु? तो केटलो समय कर्यु? तो 1 કલાક अने केटली मिनिट? 15 મિનિટ। बराबर, आवी रीते हवे आपणे बीजो दाखलो जोईए। ए बीजा दाखलो जोईए आपणे कि जीनाले 3:40 વાગ્યાથી 5:50 વાગ્યા સુધી તેના ભાઈને ભણાવ્યો, તો જીનલે કેટલો સમય તેના ભાઈને ભણાવ્યો? તો જુઓ, કેટલા વાગ્યાથી એને સ્ટાર્ટ કર્યું છે ભણાવવાનું? 3:40થી 5:50 સુધી। બરાબર, તો શું કરવાનું? સૌથી પહેલાં તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની। તો આપણે અહીંયા બે ભાગ પાડી દઈશું, કલાક અને મિનિટ। બરાબર, ચલો હવે મોટી સંખ્યા કઈ છે? તો 5:50, ઓછા 3:40। હવે એની બાદબાકી કરીએ, ચલો 0, 5માંથી 4 જાય તો 1 આવશે, અને 5માંથી 3 જાય તો 2 આવશે। તો એને એના ભાઈને કેટલો સમય ભણાવ્યો? તો 2 કલાક અને કેટલી મિનિટ? 10 મિનિટ। 2 કલાક અને 10 મિનિટ એના ભાઈને ભણાવ્યો। બરાબર, તો કેટલો સમય ભણાવ્યો? 2 કલાક અને 10 મિનિટ। હવે આપણે ત્રીજા દાખલાની રકમ જોઈએ। અમદાવાદથી 7:45 વાગે ઉપડેલી બસ અંબાજી 12:05 પહોંચે છે, તો બસને અમદાવાદથી અંબાજી જતા કેટલો સમય લાગ્યો? હવે જુઓ, અહીંયા તમને 12 અને કેટલી મિનિટ આપી છે? 5 મિનિટ આપી છે। અહીંયા શું આપ્યું છે કે કેટલા વાગે ઉપડી બસ? 7:45 વાગે। હવે આપણે દરેકને ખબર છે કે 1 કલાકની કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય। બરાબર, હવે દરેકને ખ્યાલ હશે કે 1 કલાકની કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય। હવે તમારે બે ભાગ પાડી દેવાના। હવે અહીંયા જુઓ, 12:05 પહોંચે છે, તો હવે તમારે શું કરવાનું? પાછળની 5 મિનિટ આપી છે। હવે દરેકને આપણે હાલ જોયું કે 1 કલાકની 60 મિનિટ છે, તો તમારે શું કરવાનું? પાછળ જેટલી મિનિટ આપી હોય એટલી એમાં 60 ઉમેરી દેવાના। અહીંયા કેટલી મિનિટ આપી છે? 5 મિનિટ આપી છે, તો તમારે એ 5માં તમે 60 ઉમેરો તો કેટલા થશે? 60 ના 5 65 મિનિટ થાય। બરાબર, હવે આપણે એની બાદબાકી કરીશું। તો પહેલાં શું લખીશું? ઉપર કલાક અને મિનિટ। હવે આપણે એમાંથી બાદબાકી કરીશું। અહીંયા તમારે કયો ટાઈમ આપ્યો છે? 12 અને 5, પણ 5ને આપણે મિનિટ ઉમેરી દીધી અંદર, 60 એટલે 65 મિનિટ થઈ ગઈ। હવે અહીંયા 12 છે, પણ 12માંથી તમારે 1 બાદ કરી દેવાનો, એટલે કેટલા આવશે? 11, એટલે સમય કયો થશે? 11 અને 65 મિનિટ। 11 કલાક 65 મિનિટમાંથી તમારે કેટલા બાદ કરવાના? 7:45. બરાબર, કેટલી? 7:45। હવે આપણે એની બાદબાકી કરીએ, તો ચલો 5માંથી 5 જાય તો 0, 6માંથી 4 જાય તો 2, હવે 11માંથી 7 જાય તો કેટલા આવશે? 11માંથી 7 બાદ કરો તો 4 આવશે। તો એ બસને અમદાવાદથી અંબાજી જતા કેટલો સમય લાગ્યો? 4 કલાક અને 20 મિનિટ। બરાબર,
શું કરવાનું દરેકને ખ્યાલ આવી ગયો કે કલાક હોય પાછળ, એક કલાકની કેટલી મિનિટ હોય, 60 મિનિટ હોય, તો તમારે પાછળ જેટલી મિનિટ આપી હોય એટલી મિનિટમાં 60 ઉમેરી દેવાના અને આગળના જેટલા કલાક આપ્યા એમાંથી 1 કલાક બાદ કરી દેવાના. આપણે આગળ ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની રકમ જુઓ કે એક શાળામાં ગણિતનો તાસ 11:15 વાગ્યાથી 12:05 વાગ્યા સુધીનો છે, તો ગણિતનો તાસ કેટલા સમયનો છે? તો આ દાખલામાં પણ આપણે આગળના જેવું જ કરવાનું છે, બરાબર? તો શું કરીશું અહીંયા, તો જોઈએ પહેલાં. તો જુઓ અહીંયા રકમમાં શું આપ્યું છે, 12 અને 5 વાગ્યા સુધીનો. હવે 5માં તમે 60 ઉમેરો તો કેટલા થશે? 65 થશે. તો આપણે પહેલાં બે ભાગ પાડી દઈએ, કલાક અને મિનિટ. હવે તમારે શું કરવાનું છે, અહીંયા 12 અને 5નો સમય આપ્યો છે એટલે પાછળ કેટલી મિનિટ થશે? 60માં 5 ઉમેરશે એટલે 65 થશે. અને કેટલા કલાક આપ્યા છે? 12. પણ 12 કલાકમાંથી 1 કલાક બાદ કરીશું એટલે કેટલા આવશે? 11 - 11 અને 15. હવે એની બાદબાકી કરીએ. ચલો 5માંથી 5 જાય તો 0, 6માંથી 1 જાય તો 5, અને અહીંયા 0 0, બરાબર? તો ગણિતનો તાસ કેટલા સમયનો છે? 50 મિનિટ, બરાબર? ચલો હવે 5મો દાખલો જોઈએ કે એક બર્થડે પાર્ટી સાંજે 8:35 વાગે શરૂ થઈ અને 10:05 વાગે પૂરી થઈ, તો બર્થડે પાર્ટી કેટલો સમય ચાલી? હવે આમાં આપણે આગળના જેવું જ કરવાનું છે. તો 5મો દાખલો જોઈએ, બર્થડે પાર્ટી કેટલા વાગે પૂરી થઈ? 10:05. હવે 10:05 છે તે અહીંયા પહેલાં શું કરીશું, કલાક અને મિનિટ. હવે અહીંયા 5 મિનિટ આપી છે એટલે 60 ઉમેરીએ 5માં તો 65 થશે, અને અહીંયા 10 કલાક છે પણ 10માંથી આપણે 1 બાદ કરીએ 9 થશે. ઓછા કેટલા વાગે શરૂ થઈ પાર્ટી? 8:35. ચલો 5માંથી 5 જાય તો 0, 6માંથી 3 જાય તો 3 આવશે, અને 9માંથી 8 જાય તો 1. તો પાર્ટી કેટલો સમય ચાલી? 1 કલાક અને 30 મિનિટ ચાલી, બરાબર? તો સૌ દરેકે આવી રીતે દાખલા સ્વપોથીમાં ગણવાના છે, બરાબર? કારણ કે આપણે અહીંયા તમારે 5 મિનિટમાંથી 45 મિનિટ જાય નહીં એટલે શું કરી દીધું, એને તમારે 60માં એટલી મિનિટ ઉમેરી દીધી, બરાબર? હવે આપણે આગળનું જોઈએ. ચલો પ્રશ્ન 14 જુઓ. હવે કોષ્ટક આપી છે, એ કોષ્ટકમાં તમારે ઉત્પાદન તારીખ આપી છે અને સમાપ્તિ તારીખ આપી છે. એનો તમારે જવાબ આપવાનો છે કે જુલાઈ 2018 સુધીમાં તમે એને ઉપયોગમાં લઈ શકશો કે નહીં, બરાબર? તો દરેકને આવડતું જ હોય, બરાબર? એટલે આ કોષ્ટક દરેક વિદ્યાર્થીએ જાતે પૂરવાનું છે. હવે એના નીચેનો પ્રશ્ન 15નો દાખલો જોઈએ આપણે કે જો એક દાણાદારના પેકેટ ઉપર ઉત્પાદન તારીખ 4/8 હોય અને સમાપ્તિ તારીખ 10/8 હોય, તો ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ વચ્ચેનો સમયગાળો કેટલો હતો? ચલો પેકેટ ઉપર પેકિંગ ડેટ કઈ હતી? 4 અને 8, અને એની સમાપ્તિ ડેટ 10 અને 8 હતી. તો એ બંનેનો તફાવત શોધવાનો છે. શું કરવાનું, 10:08માંથી 4:08 બાદ કરો તો કેટલા આવશે? 6 આવશે, બરાબર? તો કેટલો સમયગાળો હતો એ બંને તારીખ વચ્ચે? 6 મહિનાનો સમયગાળો હતો, બરાબર? બીજો દાખલો જોઈએ હવે કે જો એક ઘીના ડબ્બા ઉપર ઉત્પાદન તારીખ 19/12/17 હોય અને ઉત્પાદન તારીખ તે 180 દિવસમાં વાપરી લેવું એવું લખ્યું હોય, તો તેને 29/4/2018 રોજ ઉપયોગમાં લઈ શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોપડીમાં એક આવો દાખલો ભણી ગયા હતા કે 180 દિવસ એટલે કેટલા મહિના થાય? 6 મહિના. હવે તમારે અહીંયા શું કીધું છે, ઉત્પાદન તારીખ 19/12/2017 છે. હવે આપણે ઉત્પાદન તારીખથી ગણવાનું શરૂ કરવાનું, તો 19/12ના પછીના દિવસથી ચાલુ કરવાનું. 20/12થી તમે 31/12 સુધી ગણો એટલે કેટલા દિવસ થશે એ ગણવાનું, બરાબર? કેટલા થશે? 11 દિવસ. પછી એવી રીતે 1/1 થી 31/1, એવી રીતે 6 મહિના સુધી તમારે ગણવાનું છે, બરાબર? પછી તમારે 180 દિવસના મહિના કેટલા થાય? 6 મહિના થાય, બરાબર? તો તમે ત્યાં સુધી ગણશો
तो छठा महीना सुधी तमे गणशो बराबर, तो कुल केटला दिवस थशे 162 दिवस थशे। हवे 180 माथी 162 आपणे बात करीशुं एटले 19 दिवस बाकी रहेशे। तो तमारे 19 एनी छेल्ली तारीख समाप्ति तारीख कई आवशे 19/6/2018 आवशे। पण तमारे अहींया शुं कीधुं छे कि 29/4/2018 ना रोज उपयोग में लई शकाय, तो लई शकाय कारण के आपणे तो छेल्ली तारीख कई छे 19/6/2018 छे, पण एना पहेलानी तमने तारीख आपी छे एटले तमे त्यां सुधी एने उपयोग में लई शकशो। આગળનો દાખલો જોઈએ, ત્રીજો દાખલો જોઈએ। જો એક તેલના ડબ્બા ઉપર ઉત્પાદન તારીખ નવેમ્બર 2017 હોય અને સમાપ્તિ તારીખ ઉત્પાદન તારીખથી 12 મહિનાની લખી હોય તો ડિસેમ્બર 2018માં આ ડબ્બો ઉપયોગમાં લેવો સુરક્ષિત હશે? હવે અહીંયા આપણે જોઈએ નવેમ્બર એટલે કયો મહિનો થાય, 11મો મહિનો થાય બરાબર। નવેમ્બર એટલે 11મો મહિનો, તેને આપણે તારીખને કઈ રીતે લખીશું, 11/2017 એ વર્ષ આપ્યું છે બરાબર તમારે। કયું વર્ષ આપ્યું છે, 11/2017, અને એની સમાપ્તિ તારીખ કઈ છે, આ એની ઉત્પાદન તારીખ છે। હવે એની સમાપ્તિ તારીખ કઈ આપી છે કે ઉત્પાદન તારીખથી 12 મહિનાની લખી હોય તો ડિસેમ્બર 2018, ડિસેમ્બર એટલે કે 12મો મહિનો થાય અને 2018માં આ ડબ્બો ઉપયોગમાં લેવો સુરક્ષિત છે તો નથી। કેમ, કારણ કે તમારે તો અહીંયા શું કીધું છે કે ઉત્પાદન તારીખથી 12 મહિનાની જ લખી છે, એટલે કે 11/2017 થી 11/2018 સુધી તમે એનો ઉપયોગમાં લઈ શકો। પણ અહીંયા તો કયો આપ્યો છે, ડિસેમ્બર 2018, એટલે કે 12મો મહિનો થઈ જાય એટલે તમે એ ડબ્બો ઉપયોગમાં લઈ શકો નહીં, કારણ કે 12 મહિના સુધી જ કીધું છે, એટલે 11/2017 થી 11/2018 સુધી 12 મહિના થાય બરાબર, એટલે તમે ઉપયોગમાં લઈ શકો નહીં। ચોથો દાખલો જોઈએ હવે, કે જો એક ચાના પેકેટ ઉપર ઉત્પાદન તારીખ 27/3/2017 લખી હતી બરાબર, ચાના પેકેટ ઉપર ઉત્પાદન તારીખ 27/3/2017 લખી હતી અને તેના ઉપર સમાપ્તિ અવધિ ઉત્પાદન તારીખથી 12 મહિનાની લખી હતી તો આ પેકેટને કઈ તારીખ સુધીમાં ઉપયોગમાં લેવું સુરક્ષિત હતું? તો અહીંયા જુઓ, તમારે ઉત્પાદન તારીખ કઈ છે, 27/3/2017, હવે 27/3/2017 થી 12 મહિનાની તારીખ લખી હતી એટલે કઈ થશે, 27/3/2018 એક વર્ષ થાય બરાબર। તો આ પેકેટને કઈ તારીખ સુધીમાં ઉપયોગમાં લેવું સુરક્ષિત છે, કારણ કે તમે તો તમે અહીંયા શું કીધું છે, 12 મહિનાની એટલે કે 26/3/2018 સુધી ઉપયોગમાં, એ તારીખ સુધી તમે ઉપયોગમાં લઈ શકો બરાબર, કારણ કે 27/3/2018 તો પછી તમે ઉપયોગમાં લઈ શકો નહીં। હવે જુઓ પાંચમો દાખલો, જો એક બ્રેડના પેકેટ ઉપર ઉત્પાદન તારીખ 3/2/2018 હતી અને સમાપ્તિ અવધિ ઉત્પાદન તારીખથી 3 દિવસની હતી તો આ પેકેટને કઈ તારીખ સુધીમાં ઉપયોગમાં લેવું સુરક્ષિત હતું? તો હવે જુઓ તારીખ કઈ છે, તો અહીંયા જુઓ તમે તારીખ કઈ છે, ઉત્પાદન તારીખ 3/2/2018, 3/2/2018 છે। હવે શું કીધું છે, સમાપ્તિ અવધિથી 3 દિવસની લખી હતી એટલે કે આમાં બીજા 3 ઉમેરો તો કઈ થાય, 6/2/2018 થાય। પણ હવે શું કીધું છે, અહીંયા 3 દિવસની લખી હતી તો પેકેટને કઈ તારીખ સુધીમાં ઉપયોગમાં લેવું સુરક્ષિત હતું? તો અહીંયા તમારે 5/2/2018 સુધી એને તમે ઉપયોગમાં લઈ શકો બરાબર। તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો, હવે તમારે સ્વાપોથીમાં મેં જે 2 પેજ ચલાયા એ દરેકે પૂરી દેવાના બરાબર, અને એ ચોપડીમાં જે સમજાવ્યું 24 કલાકની ઘડિયાળ 12 કલાકની ઘડિયાળ એ દરેકે પ્રેક્ટિસ કરવાની।